હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? આઈ હોપ કે તમે બધા બાળકો મજામાં હશો, ઘરે સુરક્ષિત હશો. તો ચાલો બાળકો, શરૂઆત કરીશું આપણે આપણી દુઆથી. દુઆ થઈ જાય પછી આપણે ભણવાનું શરૂ કરીશું. તો બધા બાળકો દુઆ માટે બે હાથ તૈયાર, આંખો બંધ. તો બાળકો, અહીંયા આપણી દુઆ પૂરી થાય છે. હવે બધા બાળકો પોતાની આંખો ધીરેથી ખોલી નાખશે. ચાલો બાળકો, આપણી દુઆ પૂરી થઈ ગઈ છે. હવે બધા પોતપોતાની આંખો ખોલી નાખશે. તો બાળકો, આપણે બધા મહદી સ્કૂલમાં ભણી રહ્યા છીએ, એટલે કે તમે બધા બરાબર. તો બાળકો, હવે આપણે ધોરણ 2 વિષય આપણો ગુજરાતીનો છે. તો આજે આપણે 12 અક્ષરી જ શીખવાની છે. જે અધૂરી 12 અક્ષરી છે એ પૂરી કરીશું. તો ચાલો બાળકો, શરૂઆત આપણે રિવિઝનથી કરીશું, એટલે કે કથી. બરાબર, ચાલો. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, શ, સ, હ, અળ, ક્ષ ને ન. તો બાળકો, આપણો કક્કો હતો. હવે આપણે 12 અક્ષરી વાંચીશું. જે અધૂરા અક્ષર છે ત્યાંથી આપણે પૂરા કરવાના છે. કાલે આપણે બ સુધી ભણી ગયા હતા. બ પછી આવશે ભ, પણ એની પહેલાં આપણે કથી શરૂ કરીશું. ક, કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ. ચાલો બાળકો, ક, કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ. હવે આવશે ખની લાઈન. ખ,
ખ બરાબર બાળકો. હવે ખ સુધી અહીંયા આપણી પૂરી થઈ ગઈ લાઈન. હવે આવશે ગ ની લાઈન. ગ ગા ગી ગી ગુ ગુ ગે ગઈ ગો ગૌ ગમ ગહ બરાબર બાળકો. ગ ગા ગી ગી ગુ ગુ ગે ગઈ ગો ગૌ ગમ ગહ. તો બાળકો આ આપણી ઘની લાઈન થઈ ગઈ. હવે ગ પછી શું આવશે? ગ પછી કયો મૂળાક્ષર આવે બાળકો? ઘ ઘરનો ઘ, ઘનેકાનો ઘા, ઘી ઘી, ઘુ ઘુ, ઘે ઘઈ, ઘો ઘઉ, ઘમ ઘહ. ઘ ઘા ઘી ઘી, ઘુ ઘુ, ઘે ઘઈ, ગો ઘઉ ઘમ ઘહ. તો બાળકો અહીંયા આપણે ઘની લાઈન પૂરી કરીશું. હવે ખ પછી શું આવશે? ચ ચ ચા ચી ચી ચુ ચુ ચે ચૈ ચો ચૌ ચમ ચહ બરાબર બાળકો. તો અહીંયા આપણી ચની લાઈન પણ પૂરી થઈ ગઈ. હવે શું આવશે? કયો મૂળાક્ષર આવે? ક ખ ગ ઘ ચ સુધી આપણે શીખ્યા. ચ પછી છ, છત્રીનો છ. પછી કયો મૂળાક્ષર આવશે? છને કાનો છા, છને રસ્વાઈ છી, છને દીર્ઘાઈ છી, છને રસ્વાવાળું છું, છને દીર્ઘાવાળું છું, છને એક માત્ર છે, છને બે માત્ર છે, છને કાનો એક માત્ર છો, છને બે માત્ર એક કાનો છઉ, છને માથી મીંડું છમ, અને છહ. તો બાળકો આ થઈ ગઈ આપણી છની લાઈન. ક ખ ગ ઘ ચ છ. બરાબર. હવે બાળકો કયો મૂળાક્ષર આવશે? છ પછી જ, જમરૂખનો જ. જ ને કાનું ઝા, જ ને રસ્વાઈ જી, જ ને દીર્ઘાઈ જી, જ ને રસ્વાવાળું જું, જ ને દીર્ઘાવાળું જું, જને એક માત્ર જે, જને બે માત્ર જઈ, જને કાનો એક માત્ર જો, જને બે માત્ર એક કાનો જઉં, જને માથે મીંડું જમ, જહ. જ જા જી જી, જુ જુ, જે જઈ, જો જઉં, જમ જહ. હવે જ પછી કયો જ આવશે બાળકો? જબલાનો જ. ચાલો જ જા જી જી, જુ જુ, જે જઈ, જો જઉ, જમ જહ. જ પછી આવે છે જબલાનો જ. જ જા
जी जी जू सू जे जई जो जऊ जम जह। चलो ज जा जी जी जू जू जे जई जो जऊ जम जह। तो बाळको आ थई गया आपणा जनी लाइन, बराबर जना मूळाक्षरो। हवे आवशे आना पछी कयो मूळाक्षर, कया कया शीख्या आपणे? क ख ग घ च छ ज ज स पछी શું આવે? ટપાલીનો ટ। તો કોઈને બાકી હોય તો લખી નાખશે। ચલો લખાઈ ગયું બધા બાળકોને જની લાઈન। ટ ટમેટાનો ટ, ટ ટપાલીનો ટ, ઘણા બધા અક્ષર ઉપરથી ટ બને છે ભાઈ। તો બાળકો ટને કાનો ટા, ટને રસ્વઈ ટી, ટને દીર્ઘાઈ ટી, ટને રસ્વાવાળું ટુ, ટને દીર્ઘાવાળું ટુ, ટને એક માત્ર ટે, ટને બે માત્રા ટઈ, ટને એક કાનો એક માત્ર ટો, ટને બે માત્ર એક કાનો ટઉ, તને માથે મીંડુ ટમ અને ટહ। તો આ થઈ ગઈ આપણે ટની લાઈન। ટ ટા ટી ટી ટુ ટુ ટે ટઈ ટો ટઉ ટમ ટહ। હવે આવશે ઠની લાઈન। ઠ ઠળિયાનો ઠ, ઠ ઠા ઠી ઠી ઠુ ઠુ ઠે ઠઈ ઠો ઠઉ ઠમ ઠહ। તો બાળકો આ થઈ ગઈ ઠની લાઈન। ઠ ઠા ઠી ઠી ઠુ ઠુ ઠે ઠઈ ઠો ઠઉ ઠમ ઠહ। બરાબર બાળકો, આપણી ઠની લાઈન પણ થઈ ગઈ પૂરી। તો હવે ઠ પછી શું આવે? ઠઠળિયાનો ઠ, એના પછી કયો મૂળાક્ષર આવશે? ડ, ડ ડમરૂનો ડ, ડ ડગલાનો ડ, બરાબર। તો બાળકો આ છે ડ। હવે ડ ઉપરથી શું લખીશું આપણે? ડને કાનો ડા, ડને રસ્વઈ ડી, ડને દીર્ઘઈ ડી, ડને રસ્વાવાળું ડુ, ડને દીર્ઘાવાળું ડુ, ડને એક માત્ર ડે, ડને બે માત્ર ડઈ, ડને કાનો એક માત્ર ડો, ડને બે માત્ર એક કાનો ડવ, ડને માથે મીંડું ડમ ડહ। તો ચાલો ફરીવાર વાંચીશું। ડ ડા ડી ડી ડુ ડુ ડે ડઈ ડો ડવ ડમ ડહ। તો બાળકો આ થઈ ગઈ આપણે ડની લાઈન। હવે ડ પછી શું આવે? કોણ કહેશે? ઢ, ઢ ઢગલાનો ઢ। ચાલો હવે ઢની લાઈન બોલીશું। ઢા ઢા, ઢ પછી ઢા, ઢી ઢી, ઢુ ઢુ, ઢે ઢઈ, ઢો ઢઉ ઢમ ઢહ। ઢ ઢા ઢી ઢી, ઢુ ઢુ ઢે ઢઈ ઢો ઢઉ
ઢમ ઢહ. તો બાળકો આ થઈ ગયું આપણું ઢહ સુધીનું મૂળાક્ષર. હવે આવશે ફેણનો અણ. અણ ફેણનો અણ. ણા ણી ણી ણું ણું ણે ણૈ ણો અણૌ અણમ અણહ. બરાબર. તો બાળકો આ થઈ ગઈ આપણે અણ ફેણનો અણ. અણ ણાણી ણી ણું ણું ણે ણૈ ણૌ ણમ અણહ. બરાબર. તો બાળકો અણ પછી શું આવશે? અણ પછી ત. ત તપેલીનો ત. તને કાનો તા. તને રિસવાયતી. તને દીર્ઘાયતી. તને રસવાવાળું તું. તને દીર્ઘવાળું તું. તને એક માત્ર તે. તને બે માત્ર તઈ. તને કાનો એક માત્ર તો. તને બે માત્ર એક કાનો તવ. તને માથે મીંડું તમ. તહ. બરાબર. ત તા તી તી તું તું તે તઈ તો તવ તમ તહ. તો આ થઈ તની લાઈન. હવે શું આવશે ત પછી? થ. થડનો થ. થ થા થી થી થુ થુ થે થઈ થો થઉ થમ થહ. થ થા થી થી થુ થુ થે થઈ થો થઉ થમ થહ. બરાબર છે બાળકો. થ પછી આવે દ. દડાનો દ. તો દ ધની લાઈન બોલીશું આપણે. દ દા દી દી દુ દુ દે દઈ દો દૌ દમ દહ. બરાબર. દ દા દી દી દુ દુ દે દઈ દો દૌ દમ દહ. તો આ થઈ ગઈ આપણી ધની લાઈન. દ પછી શું આવે? ધ. ધજાનો ધ. ધ ધા ધી ધી ધુ ધુ ધે ધઈ ધો ધૌ ધમ દહ. આપણી થઈ ગઈ ધની લાઈન. ધ ધા ધી ધી તુ ધુ ધે ધઈ ધો ધૌ ધમ દહ. ધ પછી આવે ન. ન ના ની ની નું નું ને નૈ નો નવ નમ નહ. બાળકો આ થઈ ગઈ આપણી નની નાઈ. ન પછી શું આવે? પ. પતંગનો પ. પ પા પી પી પુ પુ પે પૈ પો પૌ પમ પહ. પ પા પી પી પુ પુ પે પૈ પો પૌ પમ પહ. તો આ થઈ ગઈ આપણી પની લાઈન. હવે આવે ફટાકડાનું ફ. ફ ફા ફી ફી ફુ ફુ ફે ફૈ ફો ફૌ ફમ ફહ. આપણી ફની લાઈન પણ પૂરી થઈ ગઈ બાળકો. ફ ફા ફી ફી ફુ ફુ ફે ફૈ ફો ફૌ ફમ ફહ. ચાલો બાળકો, ફની લાઈન અહીંયા આપણી પૂરી થઈ જાય છે. હ પછી આવે બ. બકરીનો બ. આપણે છેલ્લા બકરીના બ સુધી ભણ્યા હતા. બ બા
બી બી બુ બુ બે બઈ બો બઉ બમ બહ બરાબર બાળકો બ સુધી આપણે ભણ્યા હતા ને હવે બ પછીના જે મૂળાક્ષર છે એ તમારે નોટબુકમાં લખવાના છે બ પછી શું આવે ભ બરાબર અહીંયાથી તમારે નવા મૂળાક્ષર શરૂ થાય છે જે અધૂરા છે ભને કાનું ભા ભને રસ્વાય ભી ભને દીર્ઘાય ભી ભને રસ્વાવાળું ભૂ ભને દીર્ઘાવાળું ભૂ ભને એક માત્ર ભે ભને બે માત્રા ભઈ ભને કાનો એક માત્ર ભો ભને બે માત્ર એક કાનો ભવ ભને માથે મીંડું ભમ ભ તો બાળકો ભ ભા ભી ભી ભુ ભુ ભે ભઈ ભો ભવ ભમ ભ ચાલો લખી નાખો ભની લાઈન ભની લાઈન લખાઈ જાય પછી આગળનો મૂળાક્ષર જોશું ભ પછી શું આવશે ભ પછી આવે મ મરચાનો મ ભ લખાઈ ગયો બધાને ભની બારાક્ષરી ભ ભા ભી ભી ભુ ભુ ભે ભઈ ભો ભૌ ભમ ભ ભ પછી આવે મ મરચાનો મ મનિકાનો મા મને રસ્વાય મી મને દીર્ઘાય મી મને રસ્વાવાળું મુ મને દીર્ઘાવાળું મુ મને એક માત્ર મે બે માત્રા મય મને કાનો એક માત્ર મો મને બે માત્ર એક કાનો મઉ મને માથે મીંડું મમ અને મહ તો બાળકો આ થઈ ગઈ આપણે મની લાઈન બરાબર અહીંયા મની માથે મીંડું કરી દેજો મમ મહ બરાબર મ મા મી મી મુ મુ મે મૈ મો મૌ મમ મહ મ પછી આવે છે ય હવે યની લાઈન પણ લખવાની છે તમારે નોટબુકમાં ય યતિ બાવાનું ય યને કાનું યા યને રસ્વાય ઈ યને દીર્ઘાય ઈ યને રસ્વાવાળું યુ યને દીર્ઘાવાળું યુ યને એક માત્ર એ અને બે માત્ર આઈ યને એક કાનો એક માત્ર યો અને બે માત્ર એક કાનો યો યમ અને યહ ચાલો લખી નાખો ફટાફટ બાળકો ભ મ ય ભ મ ય ભ મની લાઈન લખી હવે યની લાઈન લખવાની છે ય યા ઈ ઈ યુ યુ એ ઐ યો યો યમ યહ ચાલો લખી નાખો યની લાઈન લખાઈ જાય પછી નવો મૂળાક્ષર શીખીશું ય પછી આવે રમકડાનો ર કયો આવશે મૂળાક્ષર ર રમકડાનો ર ચાલો લખાઈ ગયું બધાને ય યની લાઈન લખાઈ ગઈ હોય તો આપણે આગળનો મૂળાક્ષર જોઈએ બાળકો ય પછી આવે ર ય હવે આવે રમકડાનો ર રને કાનો રા રને રસ્વાય રી રને દીર્ઘાય રી રને રસ્વાવાળું રૂ રને દીર્ઘાવાળું રૂ રને એક માત્ર રે રને બે માત્રા રહી રને કાનો એક માત્ર રો રને બે માત્રા અને કાનો રવ રને માથે મીંડું રમ રહ તો આ થઈ ગઈ આપણે રની લાઈન
र रा री री रू रू रे रई रो रौ रम रह। तो बाळको कया मूळाक्षर शीख्या आपणे? र रा री री रू रू रे रई रो रौ रम रह, बराबर। तो र ની લાઈન લખી નાખો, બ પછી ભ મ ય અને ર, આ ચાર મૂળાક્ષર થયા। હજુ પણ આપણે બીજા બે મૂળાક્ષર શીખવાના છે। ર પછી શું આવે? લ લખોટી નો લ, બરાબર। તો ર ની લાઈન લખાઈ ગઈ બધાને। ચાલો લ લખોટી નો લ, લ ની કાનો લા, લ ને રસવાયલી, લ ને દીર્ઘાયલી, લ ને રસવા વાળું લુ, લ ને દીર્ઘા વાળું લુ, પછી શું આવશે? લ ને એક માત્ર લે, લ ને બે માત્ર લઈ, લ ને એકાનો એક માત્ર લો, લ ને બે માત્ર એકાનો લઉં, લ ને માથે મીંડું લમ લહ, ચાલો લખાઈ ગયો બાળકો લ ની લાઈન। લ લા લી લી લુ લુ લે લઈ લો લઉં લમ લ, બરાબર। લ લા લી લી લુ લુ લે લઈ લો લઉં લમ લહ। હવે આવે છે વ ની લાઈન। વ ને કાનો વ, વ વ હાનો વ, વ ને કાનો વા, વ ને રસવાય વી, વ ને દીર્ઘય વી, વ ને રસવા વાળું વુ, વ ને દીર્ઘા વાળું વુ, વ ને એક માત્ર વે, વ ને બે માત્ર વૈ, વ ને કાનો એક માત્ર વો, વને બે માત્ર એક કાનો વઉ, વને માથે મીંડું વમ વહ, ચાલો લખી નાખો બાળકો। વ વા વી વી વુ વુ વે વૈ વો વૌ વમ વહ, આટલી લીટી લખાઈ જાય એટલે આપણે વ પછી શું આવે? કયા શબ્દ શીખ્યા આપણે? ભ બ પછી ભ મ ય ર લ ને વ, છ મૂળાક્ષર શીખ્યા। હજુ એક મૂળાક્ષર શીખી લઈશું આપણે। ચાલો લખાઈ ગયો બાળકો વ ની લાઈન બધાને। વ પછી આવે શ, શરણાઈ નો શ, સ સા સી સી સુ સુ સે સૈ સો સૌ સમ સહ, બરાબર। તો આ થઈ ગઈ બાળકો સ ની લાઈન, સ શરણાઈ નો શ। આજે આપણે સાત મૂળાક્ષર શીખ્યા, કયા કયા? બ પછી ભ મ ય ર લ વ શ। આજે આપણે આ સાત મૂળાક્ષર શીખ્યા પછી આપણો પીરિયડ અહીંયા પૂરો કરીશું, બરાબર। તો ફટાફટ બાળકો લખી નાખો, સ સા સી સી સુ સુ સે સૈ સો સૌ સમ સ, ચાલો ફટાફટ બાળકો લખી નાખો। સ સા સી સી સુ સુ સે સૈ સો સૌ સમ સ, શ પછી આવે ષષ્કોણ નો શ, પછી સસલા નો સ, પછી હ અળ ક્ષ ને જ્ઞ, બરાબર। આટલા મૂળાક્ષર આપણે છેલ્લા લેક્ચરમાં ભણીશું એટલે આપણી બારાક્ષરી પણ પૂરી થઈ જશે। આજના માટે આટલું જ શીખવાનું છે। તો ચાલો ફટાફટ લખી નાખો બાળકો, ક થી સ સુધીની બારાક્ષરી બધાએ હોમવર્કમાં એક વખત લખવાની છે। જે બાળકો હોમવર્ક નથી લાવતા એને વિનંતી કે હોમવર્ક મોકલવાની કરીને, બરાબર। તો ચાલો બાળકો લખાઈ ગયું બધાને સ ની લાઈન, સ સા સી સી સુ સુ સે સૈ સો સૌ સમ સહ।
આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે બાળકો. થેન્ક યુ, ટાટા, બાય બાય, સ્ટે હોમ, સ્ટે સેફ.